નમસ્કાર દર્શક મિત્રો, તમે જોઈ રહ્યા છો ફરીથી કેનીબેન ધારાસભ્ય જે અત્યારે હાલ ચાલુમાં છે એમને ફરીથી કોંગ્રેસમાં રિપીટ કરવામાં આવ્યા છે. તમે જોઈ શકો છો કે કેટલી ધન મેદની ટ્રેક્ટર બાઇક ગાડી પોતપોતાની લઈને ધારાસભ્યની રેલીની અંદર પાછા આવી પહોંચ્યા છે. તમામે તમામ તાલુકાના ગામડાઓમાંથી બેન આશ્રી તાલુકા પ્રાંત કચેરી સુઈ ગામની અંદર ફોર્મ ભરવા જવા રવાના થઈ રહ્યા છે. તમે મારા પાછળના દ્રશ્યો જોઈ શકો છો કે કેટલી જનમેદની મોટી બહોળી સંખ્યામાં જનમેદનીમાં આજે ગેનીબેન ઠાકોર ફોર્મ ભરવા જઈ રહ્યા છે. શુભ મુહૂર્તની અંદર ફોર્મ ભરશે. નમસ્કાર, હું છું દર્શન સોની, તમે જોઈ રહ્યા છો સુદર્શન ન્યૂઝ બનાસકાંઠા. આભાર. ઉમેદવાર તરીકે ફોર્મ ભરી અને પ્રદેશનું અમારું મોવડી મંડળ ભાવ બાબર સુઈગામ તાલુકાના અઢારે આલમ સાથે મળીને મોટી સંખ્યામાં હાજર રહીને અહીં જન સમર્થન આપ્યું છે. ત્યારે 5મી તારીખે વિધાનસભાની ચૂંટણીનું મતદાન છે. તમામ મતદારો જંગી મતદાન કરી, ઊંચું મતદાન કરી અને બનાસકાંઠાની તમામ સીટો જીતાડશે. 5 વર્ષમાં જે અમે કામો કર્યા એ કામોનું વળતર અમને પ્રજા આપશે અને જે કઈ કામો અધૂરા રહી ગયા છે એ આવનાર સમયમાં કરજું. અને મા નરેશ્વરીમાં સાહેબ ભગવાન ધરણી તરની કૃપાથી આ વખતે ગુજરાતની અંદર 100% કોંગ્રેસ સરકાર બનાવશે. વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટીએ મને ફરી રિપીટ કરી છે. 5 વર્ષ જનતાના કામ કર્યા છે. આરોગ્યનું હોય, નર્મદાનું પાણી હોય, ગામથી ગામને જોડતા રોડ હોય, શિક્ષણનું હોય, તમામ સમાજોને ભાઈચારાની ભાવનાથી રાખ્યા હોય અને સતત અમે લોકોના સેવક તરીકે રહ્યા છીએ. એટલે વાવ બાબરને સોય ગામની જે જનતા છે, મતદારો, એ અમને આશીર્વાદ આપી અને ગુજરાતની અંદર 125 સીટો સાથે કોંગ્રેસ સરકાર બનાવશે. એની અંદર વાવ વિધાનસભા પણ 125ની અંદર સામેલ હશે. આજે જ્ઞાનીબેન ફોર્મ ભરવાની જે મિટિંગ છે અને જે લોકો પડદા જે ઉમટી પડી છે, સમગ્ર તમામ સમાજના લોકો જે અત્યારે મિટિંગમાં હાજરી આવી છે એના પાસેથી સ્પષ્ટ દેખાઈ આવે છે કે જ્ઞાનીબેન અહીંયા મોટે મોટ 20-25 હજાર વોટથી વધારે વોટ જીતી એવી અત્યારે માહોલ લાગે છે. સમગ્ર ગુજરાતમાં આ વખતે કોંગ્રેસ ખૂબ બહુમતી જીતે એવી અમને ખૂબ આશા છે.